હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સરગવાનું મસાલેદાર અને ચટાકેદાર શાક બનાવીશું સરગવો સો બીમારીની તવા છે સરગવા ખાવાથી હાડકાં પણ મજબૂત થાય છે તો ચાલો આપણે સરગવાનું શાક બનાવીએ સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા પાંચ સરગવાની સીંગને આ રીતની લાંબી કટ કરીને લઈ લીધી છે તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી કટ કરી શકો છો હવે સરગવાને કુકરમાં લઈ લઈશું અને આમાં વન ફોર ચમચી મીઠું અને થોડું પાણી ઉમેરી બે વિસલ કરી લેવાની છે આપણે બે વિસલ કરીશું એટલે સરગો સરસ બફાઈ જશે હવે સરગવાને આ રીતે એક ચાણામાં લઈને આમાંનું બધું પાણી નીતારી લેવાનું છે આ પાણીને આપણે ફેંકવાનું નથી આપણે એને પાછળ વાપરી લઈશું હવે એક કડાઈમાં ચાર મોટી ચમચી તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ ઉમેરી રાઈ ચટકી જાય પછી એમાં એક ચમચી જીરું ઉમેરીશું જીરું સંતળાઈ જાય એટલે વન ફોર ચમચી હિંગ અને બે ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું પછી એમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી લાલ મરચું ઉમેરી તરત જ થોડું પાણી ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું જેથી લાલ મરચું બળી ન જાય મેં અહીંયા ત્રણ ટામેટાની પ્યુરી તૈયાર કરીને લઈ લીધી છે તે હું અહીંયા ઉમેરી રહી છું ટામેટાની પ્યુરીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગ્રેવીમાં ઉપરથી અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું હવે ગ્રેવીને ઢાંકીને ગ્રેવીમાં તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને મીડિયમ ફ્લેમ પર થવા દેવાની છે ગ્રેવી થાય ત્યાં સુધી આપણે દહીંનું એક મિશ્રણ બનાવી લઈશું એના માટે એક વાટકીમાં ત્રણથી ચાર ચમચી દહીં મેસ કરીને લેવાનું છે હવે દહીંમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરીશું અને લોટને દહીંમાં સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે આ મિશ્રણને આપણે સાઈડમાં મૂકીશું અને ગ્રેવીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ ઉમેરી લઈશું અને સરગવાનું નિતારેલું જે પાણી બાકી રાખ્યું હતું તે હું અહીંયા ઉમેરી રહી છું અને આ બંનેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ગ્રેવીને ઢાંકીને એકથી બે મિનિટ થવા દઈશું જેથી ચણાનો લોટ કાચો ન રહી જાય એક મિનિટ થાય પછી ગ્રેવીમાં એક ચમચી ગોળ અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તમે ગોળની જગ્યાએ એક ચમચી ખાંડ પણ લઈ શકો છો હવે ગ્રેવીમાં બાફેલા સરગવાને ઉમેરી લઈશું અને હલકા હાથે મિક્સ કરી લેવાનું છે હવે એક ચમચી મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લઈશું સરગવામાં બધા મસાલાનો સ્વાદ ભળી જાય એના માટે આપણે એક મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શાકને થવા દઈશું શાક સરસ તૈયાર થઈ જાય એટલે આપણે ઉપરથી થોડી કોથમીર ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું તો તૈયાર છે ટેસ્ટી અને ચટાકેદાર સરગવાનું શાક તો તમે પણ મારી રીતે સરગવાનું શાક બનાવો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ